વાત કરીએ સુરતની. સુરતમાં એક પેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારે અઠવા લાયન્સ અમીઝરા કોમ્પ્લેક્ષ ખાતે 42 ડિગ્રી ગરમી વચ્ચે પણ શ્વાન અને તેના માલિકો ભારે ઉત્સાહ સાથે આવી પહોંચ્યા હતા. શ્વાનને વફાદાર પ્રાણી કહેવાય છે, માલિક પ્રત્યે તેની વફાદારી જગ જાહેર છે, ત્યારે હવે તેને પાળનારા પણ શ્વાન માટે વફાદારી દાખવવા ધોમધખતા તાપમાં ઉમટી પડ્યા હતા. ફ્રી સ્કૂબી ડૂબી બહુ નામની આયોજિત પેટ્સ વર્કશોપ અંગે જસ્ટ ડોગના શિવમ શર્માએ કહ્યું કે સુરતીઓ તેના પેટ્સ માટે ખૂબ જાગૃત અને લાગણીશીલ છે. આજના ફ્રી વર્કશોપમાં 100થી વધુ ડોગ્સ ઓનર્સ વાપી, વલસાડ, ભરૂચ, નવસારી, અંકલેશ્વર, વ્યારા, બારડોલી, સોનગઢ વગેરે જગ્યાઓથી આવી પહોંચ્યા હતા. દસ લોકો અઠવા લાઇન્સ પર આ લોકોનું એક ટ્રેનિંગ હતી. એક ટ્રેનિંગ એને માટે રાખેલી છે કે જે આપણા ગુજરાતને એની અંદર, ખાસ કરીને સુરતની અંદર જે ઘણા પેટ્સ ઓનર છે, એ લોકો પોતાના ડોગ્સને કઈ રીતે ટ્રેનિંગ આપતી, કઈ રીતે ફીડ કરાવવું, તેના માટેની ટ્રેનિંગ છે. વર્કશોપ રખને કા મુખ્ય ઉદ્દેશ યહી હૈ કે આજ બહોત સારે પેટ ઓનર્સ એસે હૈ જિનકો બહોત સારી ચીજે અપને પેટ્સ કે બારે મેં નહીં પતા, તો ઉસ ચીજ કો હમ લોગ ટાર્ગેટ કરના ચાહતે થે. જૈસે હમ બતા સકતે કે હમે ક્યા તકલીફ હૈ, વૈસે પેટ્સ નહીં બતા સકતે ઉનકો ક્યા તકલીફ હોતી હૈ. ઓર ગરમી કે ટાઈમ પે ઉનકા ઝ્યાદા ધ્યાન હમે રખના પડતા હૈ, ક્યોંકિ પેટ્સ કી બોડી 80% વોટર હોતી હૈ, ઉનકો હાઇડ્રેટ રખના બહોત જરૂરી હૈ. તો ઉસ ચીજ કો ભી ધ્યાન રખને કે લિયે હમને ગ્રૂમિંગ ઓર ટ્રેનિંગ વર્કશોપ યહાં પે રખા હૈ.